नमस्कार विद्यार्थी मित्रों, तो आज आप धोरण 9 विषय विज्ञान प्रकरण 8 गति केम आपणो 7मो लेक्चर। तो विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आप प्रवेग विषय बात करी के प्रवेग नी अंदर एनु आपणे सूत्र जोयुं प्रवेग नुं के a बराबर v माइनस u ना छेदमां t, आवा सूत्र ने आपणे बात करी अने बे परिणामों ने आपणे चर्चा करी के v लेस देन u होय अथवा तो बीजू v ग्रेटर देन u होय तो शुं थाय। V greater than u अथवा तो V less than u हो तो शू थाय, એટલે કે V મોટો હોય અને V નાનો હોય તો શું થાય, તો એના આપણે પરિણામ જોયા। એટલે કે જ્યારે V મોટો અને U નાનો, એટલે કે અંતિમ વેગ મોટો અને પ્રારંભિક વેગ નાનો હોય, ત્યારે હંમેશા પ્રવેગ તમને ધન મળશે અને હંમેશા શું થતું હોય છે, વેગમાં વધારો, સમયની સાથે વેગમાં વધારો થતો હોય ત્યારે હંમેશા આ રીતનું હોય, એટલે કે V મોટો હોય ત્યારે। અને આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય અને આપણે આમાં ચર્ચા કરી કે v less than u હોય, v less than u એટલે કે u મોટો એટલે પ્રારંભિક સ્થાન મોટું અને અંતિમ સ્થાન, પ્રારંભિક વેગ મોટો અને અંતિમ વેગ નાનો હોય ત્યારે હંમેશા પદાર્થ સમયની સાથે વેગમાં ઘટાડો થતો હોય, પદાર્થના વેગમાં શું થતો હોય, સમયની સાથે ઘટાડો થતો હોય અને પ્રવેગ હંમેશા તમને ઋણ મળશે। કેવો મળશે? ઋણ। અને આ પ્રકારની ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય। કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ પૂછે કે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ આપો, તો પ્રવેગી ગતિના ઉદાહરણમાં શું થાય કે મુક્ત પતન કરતો પદાર્થ, દાખલા તરીકે મુક્ત પતન એટલે શું કે આ ચોક મેં અહીં પકડેલી છે, હું આને ખાલી આમ છોડી દઉં અને ચોક જ્યારે નીચે પડશે તો એ જે ગતિ થાય એને શું કહેવામાં આવે છે? મુક્ત પતન કહે છે। મુક્ત પતન એટલે ખાલી એને ઉપરથી છોડવું, આપણે ઘા નથી કરવાનો। દાખલા તરીકે ચોક છે તો આ ચોકને મારે ઘા નથી કરવાનો, આ ચોકને હું ખાલી આમ કરીને આમ મૂકી દઉં તો આ ચોક જ્યાંથી ઉપરથી નીચે ગતિ કરશે તો શું થશે? સમયની સાથે એના વેગમાં સતત વધારો થાય। તો આ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે। અને જો સમયની સાથે વેગમાં ઘટાડો થતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ। દાખલા તરીકે તમે બાઇક લઈને જતા હોય અને ધારો કે આગળ કોઈ રસ્તો ખરાબ આવે અથવા તો કોઈ ખાડો આવે તો તમે શું કરશો? બ્રેક મારશો। તો બ્રેક મારો ત્યારે શું થાય? તમારા વેગમાં સમયની સાથે ઘટાડો થશે ત્યારે તમારું વાહન, જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે વાહન જે ગતિ કરતું હોય એ કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી। કારણ કે ત્યારે સમયની સાથે એના વેગમાં શું થશે? ઘટાડો થશે। તો આ એક પ્રતિપ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ। તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવેગને લગતા એક આપણે ઉદાહરણ આપેલું, દાખલો આપેલો, જેથી કરીને આપણે પ્રવેગને સારી રીતે સમજી શકીએ, તો એ આપણે જોઈ એ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહે, સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂઆત કરે છે, અથવા તો કઈ અવસ્થામાંથી? ઉદાહરણ આપણે આપેલું વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપણે ત્રણ કહી ગમે એટલું કહીએ અને આ સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં, કે રાહુલ સ્થિર અવસ્થામાંથી પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે। કે રાહુલ નામનો એક વ્યક્તિ છે, એ સ્થિર અવસ્થામાંથી પોતાની સાયકલ ચલાવવાનું શું કરે છે? શરૂ કરે। પછી આગળ આપણે શું કીધું છે? અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે, કેટલા સેકન્ડમાં? અને 30 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો? 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો શું કરે છે? વેગ પ્રાપ્ત કરે છે। તો આપણે શું કીધું છે? હવે તે અહીં એવી રીતે બ્રેક લગાવે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર થાય। હવે તે એવી રીતે બ્રેક લગાવે છે કે જેથી સાયકલનો વેગ વેગ 5 સેકન્ડમાં ઘટીને કેટલો થઈ જાય? 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે। તો શું કહે? તો
કરો. આ બંને કિસ્સાઓમાં સાયકલનો સાયકલના પ્રવેગની ગણતરી કરો તો આ બંને કિસ્સા માટે સાયકલની ના પ્રવેગની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આપને રકમ આપેલી છે કે આ રીતે આપણે પ્રયોગ અહીં શોધવાનો છે કે પ્રવેગની ગણતરી કરશું. તો પ્રવેગની ગણતરીમાં પહેલા આપણે રકમને સમજી લઈ, ત્યારબાદ આપણે ગણતરીની શરૂઆત કરી કે રાહુલ સ્થિર અવસ્થામાંથી, રાહુલ કેવી અવસ્થામાં? તો સ્થિર અવસ્થામાં હતો અને પોતાની સાયકલ ચલાવવાનું શરૂઆત કરે છે અને 30 સેકન્ડમાં તે કેટલો વેગ પ્રાપ્ત કરી લે છે? 100 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. અને હવે માનો કે એવી રીતે પોતાની સાયકલને બ્રેક લગાવે છે, હવે બ્રેક મારે એટલે આપણને ખબર છે કે વેગમાં શું થશે? ઘટાડો થશે. એવી રીતે બ્રેક લગાવે છે કે જેથી કરીને વેગ 5 સેકન્ડમાં ઘટીને, એટલે કે બ્રેક માર્યા પછી 5 સેકન્ડમાં વેગ ઘટીને કેટલો થઈ જશે? 6 માંથી 4 થાય છે. તો હવે આ સાયકલ માટે, આ બંને કિસ્સા માટે, પહેલા અને બીજા કિસ્સા આપણે જોઈ, બંને કિસ્સા માટે એટલે કઈ રીતે? તો આપણે આન્સર આપી શકીએ ધારો કે આ રાહુલ આ રસ્તા ઉપર સાયકલ લઈને ગતિ કરે છે, તો એ શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ હશે. શા માટે? કારણ કે શરૂઆતમાં સ્થિર અવસ્થા હતી. અને હવે ધારો કે પોતાની ગતિની શરૂઆત કરે છે અને કેટલી સેકન્ડમાં? 30 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો? 30 સેકન્ડમાં તે પોતાનો વેગ કેટલો પ્રાપ્ત કરે છે? 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરી લેશે. ત્યારબાદની હવે શું કરશે કે 30 સેકન્ડમાં વેગ પહેલા 0 હતો અને 30 સેકન્ડમાં કેટલો થયો? 6 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થાય છે. ત્યારબાદ એ એવી રીતે બ્રેક મારે છે, હવે સાયકલને શું કરશે? બ્રેક મારે છે, જેથી કરીને એના વેગમાં શું થશે? ઘટાડો થશે. કેટલા સેકન્ડમાં? તો કે 5 સેકન્ડમાં એના વેગમાં શું થશે? ઘટાડો થાય છે. અને ત્યારબાદ એ 5 સેકન્ડ પછી એનો વેગ કેટલો થઈ જશે? 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આવું આપણે અહીં આપેલું છે. તો હવે આ કિસ્સામાં આપણે, આ બંને કિસ્સામાં, આ પહેલા કિસ્સામાં અને બીજા કિસ્સામાં આપણે પ્રવેગની શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? ગણતરી કરવાની છે. તો ખાસ યાદ રાખી અહીં પહેલા રકમને સંપૂર્ણ રીતે આપણે સમજશું તો જ આપણે દાખલો આવડશે. શરૂઆતમાં શું કીધું કે રાહુલ પોતાની સાયકલ લઈને કઈ અવસ્થામાં? સ્થિર અવસ્થામાં ઊભો હતો અને પોતાની સ્થિર અવસ્થામાંથી સાયકલ ચલાવવાની શરૂઆત કરે. તો અહીં ધારો કે સ્થિર અવસ્થામાં રાહુલ ઊભો હોય, તો ઊભો હોય ત્યારે, સ્થિર હોય ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે માનો કે હવે એનો પોતાની સાયકલ ચલાવવાનું શરૂઆત કરે છે અને 30 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં? 30 સેકન્ડમાં એનો વેગ કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 6 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ એ એવી રીતે બ્રેક લગાવે છે કે જેથી કરી અને 5 સેકન્ડમાં એનો વેગ ઘટી અને 6 માંથી કેટલો થાય છે? 4 થાય. તો આપણે બે કિસ્સા મળશે, બે બાબત મળશે, કે આ પહેલી બાબત અને બીજી બાબત. તો આ બંને માટે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રવેગની ગણતરી કરવાની છે. તો આપણે લખી શકીએ પહેલા પ્રથમ કિસ્સા માટે, એટલે કે આ પહેલા કિસ્સા માટે, આના માટે શું થશે? તો પ્રારંભિક વેગ આપણે જોઈ, પ્રારંભિક વેગ એને આપણે યુ કહેવાય, કેટલો થશે પ્રારંભિક વેગ આના માટે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અંતિમ વેગ, અંતિમ વેગ એને આપણે વી કહી, કેટલો થશે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે સમયગાળો લે, સમયગાળો કે સમય કેટલો લીધો, સમયગાળાને આપણે ટી કહેવાય. સમય કેટલો લેશે? તો કે 30 સેકન્ડ. તો હવે આપણે પ્રવેગની ગણતરી કરવાની, તેથી આપણે લખી શકીએ કે પ્રવેગના સૂત્ર પ્રમાણે, પ્રવેગના સૂત્ર પ્રમાણે શું થશે પ્રવેગનું સૂત્ર? તો કે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું એ પ્રવેગનું સૂત્ર, એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. અહીં હું ગણતરી કરું છું, એટલે એ એટલે પ્રવેગ, અહીં આપણે રકમ મૂકવાની, વી એટલે કેટલું છે? તો કે 6.
મીટર પ્રતિ સેકન્ડ માઇનસ યુ એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમય કેટલો છે? 30 સેકન્ડ. 30 સેકન્ડ. 6 માંથી 0 જાય તો 6 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 30 સેકન્ડ. હવે 6 5 30 અહીં ઉડી જશે એટલે છેદમાં 5 આવશે, તેથી 1 ના છેદમાં 5 મીટર પ્રતિ આઈ છેદમાં એટલે સેકન્ડ નો સ્ક્વેર. 1 ના છેદમાં 5 એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. તો અહીં પહેલો પ્રવેગ, પહેલા ગાળા માટેનો પ્રવેગ આપણે કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? આનો ગાળાનો આનો પ્રવેગ કેટલો મળશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. હવે બીજા કિસ્સા માટે જોઈએ આપણે બીજા કિસ્સા માટે. તો બીજા કિસ્સા માટે શું થશે? પ્રારંભિક વેગ એટલે કે યુ. હવે આની વાત કરે વિદ્યાર્થી મિત્રો, આની આ ભાગ હવે ભૂલી જવાનો, હવે આ ભાગની આપણે ચર્ચા કરવાની. આ ભાગમાં તો આ ભાગમાં પ્રારંભિક વેગ કોણ થાય? આ થાય. તો કે હા, પ્રારંભિક વેગ 6 થશે ને, યુ એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ આ માટે કોણ થઈ છે? તો કે 4. તો કે અંતિમ વેગ v બરાબર શું થઈ છે? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ. અહીં હજી હું ગણતરી કરું છું વિદ્યાર્થી મિત્રો, હજી આપણે સમયગાળો લેવાનો છે. કે સમયગાળો t કેટલો સમય થાય? અહીંયાથી 6 માંથી 4 થી બ્રેક મારી એટલે વેગમાં ઘટાડો થાય. તો કે હા, વેગમાં ઘટાડો થાય, પણ વેગમાં ઘટાડો થવા માટે કેટલો સમય લેશે? 5 સેકન્ડ. 5 સેકન્ડ. એવી જ રીતે હવે આપણે પ્રવેગના સૂત્ર પ્રમાણે એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. વી એટલે અહીં જુઓ 4 મીટર પ્રતિ સેકન્ડ, માઇનસ યુ એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં ટી એટલે તો કે 5 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું આપણે, અહીંયા રકમ મૂકવામાં આપણે ભૂલ થવી જોઈએ નહીં. હવે 4 માંથી 6 બાદ કરવાના છે, તો માઇનસ આવશે. તો કે -2 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 5 સેકન્ડ કેટલા આવશે? છેદમાં 5 સેકન્ડ. તો 2 ભાગ્યા 5 એનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ તમને મળશે, અહીંયા માઇનસ નિશાની હતી, -0.4 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. અહીંયા તમે જોશો અહીંયા સેકન્ડ છે છેદમાં, અને આ 1 સેકન્ડ છેદમાં, એટલે છેદમાં શું થઈ? સેકન્ડ નો વર્ગ. તો બીજા કિસ્સા માટેનો પ્રવેગ આપણે કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 0.4, પણ કેવો આવશે? માઇનસ. માઇનસ શું બતાવે? માઇનસ એટલે આપણે જે બાદ બાકી કરતા હોય એ માઇનસ નહીં. માઇનસ નો મતલબ અહીંયા થાય કે વેગમાં ઘટાડો થાય છે. અહીંયા આપણે કોઈ માઇનસ નથી આવ્યા. શું કામ નથી આવ્યા? કારણ કે સમયની સાથે વેગમાં શું થતો હતો? વધારો થતો હતો. આ ગાળામાં તમે જુઓ તો પેલા પ્રથમ શું હતો? 0 વેગ હતો, અને પછી કેટલો વેગ થયો? તો કે 6 થયો. એટલે કે સમયની સાથે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 5 એવી રીતે 30 સેકન્ડ સુધી તમે જોયું તો એના વેગમાં 0 માંથી શું થયો? વધારો. એટલે કે 0 માંથી 6 મીટર પ્રતિ સેકન્ડ નો વધારો થયો. હવે આ ગાડાની તમે વાત કરો તો આ ગાડામાં શું થયું? પેલા 6 હતો, અને પછી બ્રેક મારી તો 5 સેકન્ડમાં ઘટીને કેટલો થયો? 4 થયો. તો અહીં તમે જોઈ શકો કે વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય એટલે હંમેશા પ્રવેગ આપણે વાત કરી હતી કેવો મળશે? માઇનસ. એટલા માટે અહીં માઇનસ છે, અને અહીંયા શું થતું હતું? આ ગાડામાં વેગમાં વધારો થતો હતો એટલે પ્રવેગ કેવો મળશે? ધન મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવેગની ગણતરી કરી શકીએ. તો આ રીતે જો તમને સૂત્ર આવડતા હોય તો તમે પ્રવેગ વિશે ગણતરી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો હવેનો પછીનો આપણો ટોપિક છે તે આપણે સૂત્ર તારવવાના છે. શું તારવવાના છે? સૂત્ર. તો શેના માટેના એ આપણે જોઈ. Thank you.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણે એક સેક્શન અથવા તો આપણે અહીં ગતિની વર્ણન ગ્રાફ સ્વરૂપે કરી હતી, પરંતુ આપણે ગ્રાફ સ્વરૂપે એટલે કે આલેખ દ્વારા જે ગતિને સમજવામાં આવે છે એને આપણે અહીં ડાયરેક્ટ બેઝિક રીતે સમજશું. બેઝિક રીતે કેવી રીતે તારવી શકાય એની આપણે વાત કરી, તો આપણે મુદ્દો આપ્યો છે નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણો. સમીકરણો ખરા, પણ કેવી રીત વિદ્યાર્થી મિત્રો? તો કે બેઝિક રીત. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું, બેઝિક રીત એટલે ગણિતના સૂત્રો જેવી રીતે આપણે તારવી એવી રીતે એક સૂત્રમાંથી બીજા સૂત્ર આપણે મેળવવાના, એક સૂત્રમાંથી બીજા સૂત્ર મેળવી એને બેઝિક રીત કહેવાય. આપણે આ જ રીત આના જે સૂત્ર આવશે એ આપણે ગ્રાફ દ્વારા તારવી શકીએ, પરંતુ આપણે ગ્રાફની રીત અહીંયા લેતા નથી, આલેખને આપણે દર્શાવતા નથી, પણ જે આપણે સૂત્ર જોઈએ એને આપણે રીત આપણે કઈ રીતે તારવશું, બેઝિક રીતે સૂત્રો આપણે તારવશું. તો કઈ રીતે? ધારો કે સૌથી પહેલા લેવાનું કે પ્રવેગના સૂત્ર પ્રમાણે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેના સૂત્ર પ્રમાણે? તો કે પ્રવેગના સૂત્ર પ્રમાણે. તેથી પ્રવેગનું સૂત્ર શું થાય? એ બરાબર વી માઇનસ યુના સેટમાં ટી, આવું સૂત્ર હતું. તો કે હા, હવે વિદ્યાર્થી મિત્રો ટી આ બાજુ ભાગાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં જાય, તેથી શું થશે? એ ટી બરાબર વી માઇનસ યુ. હવે મારે યુ વી ને કરતા બનાવવો, વિદ્યાર્થી મિત્રો વી ને કરતા બનાવવું હોય તો અહીં યુ માઇનસ છે અને બરાબરની આ બાજુ આવે તો પ્લસ થાય, તેથી મને સૂત્ર મળશે વી બરાબર યુ પ્લસ એટી, કારણ કે યુ માઇનસ હતો આ બાજુ એટલે પ્લસ થઈ જાય, એટી તો આ બાજુ હતા જ એટલે યુ આ બાજુ આવશે એટલે પ્લસ યુ પ્લસ એટી. વિદ્યાર્થી મિત્રો આ આપણું પ્રથમ સમીકરણ છે, ખાસ યાદ રાખીશું પ્રથમ સમીકરણ આપણું. આ સમીકરણનો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરીશું ત્યારે આપણે જોશું કે કેવી રીતે ઉપયોગ થાય. પછી હવે પદાર્થ કાપેલ અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. વિદ્યાર્થી મિત્રો આ એક સૂત્ર આપણે યાદ રાખીશું કે પદાર્થ કાપેલું અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. તો અંતરને આપણે ધારો કે એસ વડે દર્શાવી, સરેરાશ વેગ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ સૂત્ર આવી ગયું યુ પ્લસ વી છેદમાં બે, આવું સૂત્ર આપણે જોયું હતું, ગુણ્યા સમય એટલે ટી. આગળ આપણે ભણી ગયા સરેરાશ વેગનું સૂત્ર, તો એમાં આની અંદર આપણે મેં વાત કરી હતી કે આ સૂત્રનો આગળ આપણે ઉપયોગ કરશું. તો સરેરાશ વેગનું એક સૂત્ર છે યુ પ્લસ વી એટલે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં બે. હવે સૂત્રને હું સાદુરૂપ આપું, સાદુરૂપ આપતા પહેલા અહીંયા તમે જુઓ વી, તો વી બરાબર આ લખી શકાય યુ પ્લસ વી, તો અહીં વી છે તો વી બરાબર શું લખી શકું હું? તો વી બરાબર યુ પ્લસ એટી લખી શકું. તો આ વી ની જગ્યાએ આ જે વી આપેલો છે એની જગ્યાએ હું આ કિંમત મૂકીશ યુ પ્લસ એટી, તેથી થશે કિંમત શું થશે? યુ પ્લસ વી ની જગ્યાએ શું આવશે? યુ પ્લસ એટી છેદમાં બે ગુણ્યા ટી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ હું હજી આને સાદુરૂપ આપું, તો યુ પ્લસ યુ એટલે શું થશે? ટુ યુ પ્લસ એટી બાય ટુ ગુણ્યા ટી. આપણે ખાલી અહીં સાદુરૂપ જ આપીએ, યુ પ્લસ યુ એટલે ટુ યુ પ્લસ એટી છેદમાં બે ગુણ્યા ટી. હવે આગળ હું હજી આને સાદુરૂપ આપીશ. હવે આ બે જો વિદ્યાર્થી મિત્રો અહીં વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે છેદમાં બે છે એટલે બે બંનેને મળશે, આના છેદમાં બે આવશે આના છેદમાં બે આવશે, તેથી લખી શકાય બરાબર ટુ યુ બરાબર બે છેદમાં બે એટી છેદમાં બે ગુણ્યા ટી. હવે અહીંયા બે બે ઉડી જશે એટલે અહીંયા શું વધશે? તો કે યુ પ્લસ એટી છેદમાં બે ગુણ્યા ટી. હવે ટી આ કૌંસને ગુણાકારમાં એટલે બંનેને ગુણશે, વચ્ચે
प्लस ની નિશાની છે એટલે ટી આને ગુણે અને ટી આ પદને ગુણશે એટલે શું થઈ છે તો કે યુટી પ્લસ આ એક ટી છે પાછો એક ટી ગુણે એટલે ટી નો સ્ક્વેર છેદમાં 2 એટલે આપણો સૂત્ર બન્યું બીજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સૂત્ર કયું બને છે આપડા બીજા નંબર નું સૂત્ર થશે કેટલા નંબર નું બીજા નંબર નું ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે અહીં સૂત્ર s બરાબર ut + at² / 2 આ બંને સૂત્ર હું તમને ફરીથી સમજાવું છું ખાસ યાદ રાખજો આ સૂત્ર તમને એમ પૂછે કે નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણોની બેઝિક રીત તારવો તો તમારે સમીકરણો ત્રણ તારવવાના થશે તો પહેલું સૂત્ર તારવવાનું કે તો પ્રવેગના સૂત્ર પ્રમાણે તો પ્રવેગનું સૂત્ર જ આપણે આવડતું જ હોય એ બરાબર શું થાય v - u / t અને ખાલી તમારે સાદું રૂપ જ આપવાનું છે અહીં t ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે at થઈ જાય આ બાજુ વધે શું v - u u આ બાજુ શેમાં છે વિદ્યાર્થી મિત્રો માઇનસ છે બરાબર ને આ બાજુ હોય તો પ્લસ થાય તેથી સૂત્ર શું બને v બરાબર u + at તો આપણું પ્રથમ સમીકરણ પછી બીજું સમીકરણ માટે એક તમારે સૂત્ર યાદ રાખવાનું પદાર્થ કાપેલું અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય આ આપણે આટલી લીટી યાદ રાખીશું હવે અંતરને હું s વડે દર્શાવું તો સરેરાશ વેગનું સૂત્ર મને ખબર છે આપણે આગળ ભણી ગયા u + v / 2 ગુણ્યા સમય સમય એટલે t હવે મેં શું કર્યું અહીંયા v હતો તો v નું સૂત્ર મને ખબર છે v બરાબર શું થાય u + at તો v ની જગ્યાએ મેં શું મૂક્યા u + at બધા સરવાળો છે તો સરવાળો કરી એટલે u છે આ u એટલે શું થશે 2u + at તો એમનો આવશે છેદમાં શું હતા 2 હતા તો 2 એમનો રહેશે ગુણ્યા t હવે મેં આને સદરૂપ આપ્યું અહીં u 2u + at છેદમાં 2 તો છેદમાં 2 છે અને આ ભાગાકારમાં કેટલા છે 2 છે તો 2 બંનેને મળશે એટલે 2u ના છેદમાં 2 અને at ના છેદમાં 2 અને 2u 2u એટલે કે 2 ઉડી જશે એટલે ખાલી u વધે at ના છેદમાં 2 એમનો રહેશે હવે ગુણ્યા t હવે t આખા કૌંસને ગુણાકારમાં હોવાથી આખો કૌંસને ગુણાકારમાં કોણ છે t છે એટલે t આ બંને પદને ગુણશે તો t u ને ગુણે એટલે ut થશે હવે t આ પદને ગુણે એટલે t તો અહીં હતા જ હજી એકવાર t ગુણશે એટલે શું થશે t નો સ્ક્વેર એટલે at² અને છેદમાં 2 એટલે at² / 2 આપણું બીજું સૂત્ર થયું હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સૂત્ર આપણે પહેલા સૂત્રમાંથી મેળવવાનું પહેલું સૂત્ર યાદ રાખી લ્યો પહેલા સૂત્રમાંથી આપણે ત્રીજું સૂત્ર મેળવશું પહેલું સૂત્ર શું છે v બરાબર u + at આનો ઉપયોગ કરશું તો અહીં આપણે જોઈ કે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરશું લખી અહીંયા કે સમીકરણ આપણું જે હતું પહેલામાં બંને બાજુ શું લેતા વર્ગ લેતા તો બંને બાજુ શું લેવામાં આવે વર્ગ લેવામાં આવે પેલું જે સમીકરણ હતું એને બંને બાજુ વર્ગ લ્યો ત્યાંથી શું થાય પેલું સમીકરણ આપણે લખી v બરાબર u + at આવું સૂત્ર હતું આપણું તો કે હા તો બંને બાજુ વર્ગ લેવાનું તો v નો સ્ક્વેર લાખા કૌંસનો વર્ગ લઈશું એટલે આમ થશે અને વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય સૂત્ર આપણે જાણી હી બધાય a + તમને b આપેલું હોય અને આખા કૌંસનો સ્ક્વેર આપેલો તો આ સૂત્ર શું બને આનું તો પહેલા કૌંસ પહેલો જે પદ હોય એનો વર્ગ થાય પ્લસ નિયમના 2 અને 2 નો ગુણાકાર પહેલા પદનો અને બીજા પદનો ગુણાકાર એટલે ab પ્લસ છેલ્લું પદ હોય એનો વર્ગ આવું સૂત્ર બને વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખીશું આ સૂત્રનો અહીં આપણે ઉપયોગ કરીશું તમને આવું કોઈ સૂત્ર આપ્યું હોય a + b એ ગમે રકમ હોઈ શકે b માં પણ ગમે રકમ હોઈ શકે આ એક સામાન્ય સૂત્ર છે a + b તમને આપેલું હોય તો એનો સૂત્ર શું બને તો કે પહેલો પદ હોય એનો વર્ગ કરવાનો પ્લસ નિયમના 2 અને પહેલું પદ અને બીજું પદ આ બેનો ગુણાકાર કરીને મૂકવાનો a અને બીજું પદ b એટલે a ગુણ્યા b પ્લસ છેલ્લા પદ હોય એનો વર્ગ તો છેલ્લા પદ નો વર્ગ આનો ઉપયોગ અહીં આપણે કરશું તો અહીંયા તમે જોઈ શકો કે v નો સ્ક્વેર બરાબર અહીંયા એવું જ આપ્યું અહીંયા a છે તો અહીં u છે અહીંયા b છે તો એની જગ્યાએ at છે તો સમીકરણ તો સેમ જ થયું ને સમીકરણ અહીંયા શું છે a છે તો અહીંયા u છે અહીંયા b છે તો એની જગ્યાએ at છે તો આમાં ખાલી આપણે આના આની જેમ જ આ સૂત્રની જેમ જ આ સૂત્રનું આપણે વિસ્તરણ કરશું તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે u નો વર્ગ પ્લસ નિયમના 2
પહેલો પદ અને બીજા પદ નો ગુણાકાર, તો પહેલું પદ યુ અને બીજું પદ એટી, અને બે નો ગુણાકાર એટલે યુ એ ટી થશે. પ્લસ અહીંયા છેલ્લા પદ નો વર્ગ કર્યું, તો એવી જ રીતે આપણે છેલ્લું પદ કોણ છે એ અને ટી છે, તો એનો વર્ગ થાય અને ટી નો વર્ગ થાય. તો આવું આપણું સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે સાદું રૂપ આપવાનું છે, તો આપણું બીજું સૂત્ર શું હતું, યુટી પ્લસ એટી સ્ક્વેર બાય ટુ. આવું મારે સ્વરૂપ, આ સ્વરૂપ મારે અહીં લાવવું છે, જેથી કરીને એસ મૂકી શકું. આ વસ્તુ મને મળી જાય તો એની જગ્યાએ મારે એસ મૂકી શકાય, તો કે હા. તો અહીં આવું સ્વરૂપ હું જો અહીં લાવી દઉં તો હું એની જગ્યાએ એસ મૂકી શકું. તો મારે એ સ્વરૂપ લાવવા માટે શું કરવાનું, તો કે યુ નો સ્ક્વેર બરાબર, તો યુટી અહીંયા શું છે યુટી, તો અહીંયા તમને યુટી દેખાય, તો કે હા. અહીંયા શું છે એટી, તો અહીંયા તમને એટી દેખાય છે. તો આપણે ફેર કેટલો હોય વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે, તો મારે અહીં યુટી તો છે, અહીંયા યુટી છે, તો અહીંયા યુટી મને આમાંથી મારે ક્યુ પદ કાઢવું પડે, બે અને એ ટુ એ કાઢવા પડે. જો હું ટુ એ કાઢી લઉં તો મારે અહીં યુટી પદ જેવું અહીંયા યુટી પદ મને મળી જાય. તો ટુ એ કાઢવા હોય તો બે પદમાંથી સામાન્ય કાઢી શકાય, તો આમાં ટુ એ છે, અને આમાં જો ટુ એ હોય તો તમને બે પદમાંથી ટુ એ તમે સામાન્ય કાઢી શકો. તો મારે અહીં એ તો છે, પણ અહીં મારે બે લાવવા પડશે, તો બે લાવવા માટે શું કરું, તો આ પદને હું બે વડે ગુણો અને બે વડે ભાગી નાખું, ટુ યુ એટી એમ નમ રહેશે. પ્લસ આ પદને હું શું કરીશ, બે વડે ગુણ્યા મેં, બે વડે ભાગી નાખ્યા. તો જે પદને જેટલા વડે ગુણો એટલા ને એટલા વડે તમે ભાગી નાખો, તો એ પદમાં કોઈ જાતનો ફેરફાર પડતો નથી. ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ પદને મેં બે વડે ગુણ્યા તો બે વડે ભાગી નાખ્યા. હવે જોવો જોઈએ ટુ એ, તો આમાં ટુ એ છે, તો આ બે પદમાંથી હું ટુ એ સામાન્ય કાઢી શકું, તેથી યુ નો સ્ક્વેર પ્લસ ટુ એ હું સામાન્ય કાઢીશ, ટુ એ એટલે કૌંસમાં શું જ છે, ટુ એ નીકળી ગયા એટલે યુટી પ્લસ ટુ એ સામાન્ય નીકળી ગયા. તો એક આમાં એમાં એક જ નીકળો છે, એનો વર્ગ છે એટલે હજી એક વધશે એ, એટલે એ પછી ટી નો વર્ગ વધશે, છેદમાં બે તો રહેશે જ એમને. હવે જોવો જો વિદ્યાર્થી મિત્રો, આના જેવું સ્વરૂપ આપી ગયું અહીંયા, તો કે હા યુટી તો અહીંયા યુટી, એટી સ્ક્વેર તો એટી સ્ક્વેર, છેદમાં બે તો છેદમાં બે. તો આની જગ્યાએ હું એસ મૂકી શકું, તો કે હા, કારણ કે એસ બરાબર આ પદ છે એટલે એસ અહીં મૂકી શકાય, તેથી અહીંયા શું હતું વી નો સ્ક્વેર એટલે યુ પ્લસ ટુ એ, આ પદની જગ્યાએ શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો એસ. હવે યુ ને આ બાજુ લઈ લઉં, તેથી વી નો સ્ક્વેર માઇનસ યુ નો સ્ક્વેર, કારણ કે આ પ્લસ છે આ બાજુ, હવે તો માઇનસ ટુ એ એસ. આ વિદ્યાર્થી મિત્રો આપણું ત્રીજું સમીકરણ બનશે. કેટલામું સમીકરણ બનશે, તો કે ત્રીજું સમીકરણ આપણું બનશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખીશું સૂત્રને, ત્રીજું સૂત્ર જે આપણે તૈયાર, ત્રીજું સૂત્ર શેમાંથી તૈયાર, તો આપણે પેલા સમીકરણમાંથી. પેલું સમીકરણ આપણું કયું હતું, વી બરાબર યુ યુ પ્લસ એટી, એમાં કંઈ નથી કર્યું, બંને બાજુ આપણે વર્ગ લીધો, તો આ બાજુ વર્ગ થઈ જાય ને આ બાજુ વર્ગ થઈ જાય. તો વર્ગનું એક સામાન્ય સૂત્ર અને વિસ્તરણ કરો, એટલે પેલા પદનો વર્ગ બે નિયમના, પેલું પદ અને બીજું પદ હોય એનો ગુણાકાર આવે, એટલે પેલું પદ યુ બીજું પદ એટી ગુણાકાર, અને છેલ્લા પદનો વર્ગ એટલે છેલ્લું પદ એટી છે, તો એનો વર્ગ અને ટી નો વર્ગ. હવે મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો, તો મારે આવું પદ અહીં લાવવું છે, આવું પદ આ જે પદ છે એ અહીં લાવવું છે, તો યુટી, તો મને યુટી દેખાય છે, તો કે હા મને અહીંયા બીજા વધારાના પદ કોણ છે, તો કે ટુ અને એ, તો ટુ એ હું કાઢી નાખું તો અહીંયા યુટી વધે, તો ટુ એ કાઢવો હોય તો સામાન્ય નીકળી શકે, પણ સામાન્ય કાઢવા માટે બીજા પદમાં પણ ટુ એ હોવા જોઈએ. તો આ પદમાં એ છે પણ ટુ નથી, તો મારે અહીંયા ટુ લાવવો હોય તો શું કરાય, તો આ પદને મેં શું કર્યા, બે વડે ગુણ્યા અને બે વડે ભાગી નાખ્યા. હવે તો અહીંયા ટુ એ આવી ગયા, અહીંયા ટુ એ આવી ગયા, તો ટુ એને મેં સામાન્ય કાઢ્યા એટલે અહીંયા વધે શું, તો યુટી, તો અહીંયા યુટી વધે, અહીંયા ટુ એને સામાન્ય કાઢી લઉં, પણ એનો વર્ગ છે એટલે હજી એક એ વધશે, ટી નો વર્ગ વધશે અને છેદમાં બે. તો આવું સમીકરણ અહીંયા તમને જોવા મળે છે, તો કે હા આ સમીકરણ બરાબર શું છે, એસ છે, તો આના બરાબર મેં એસ મૂક્યા, અને યુ નો વર્ગ છે એને મેં આ બાજુ જવા દીધા, બરાબરની આ બાજુ એટલે પ્લસ હતા, અને આ બાજુ હોય તો માઇનસ. તો આપણું વિદ્યાર્થી મિત્રો ત્રીજું સમીકરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ તમે ત્રણે ત્રણ સમીકરણો તારવી શકો. તો આ ત્રણે ત્રણ સમીકરણનો ઉપયોગ હવે પછીના આપણે આગળના દાખલામાં ગણીશું. અસ્તુ, જય હિન્દ.